નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 એસટી વિભાગમાં ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરશું. આપણું પ્રકરણ છે કંપનીની સ્થાપના વિધિ. આ પ્રકરણમાં આપણે સવિસ્તાર 4 પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે આપણે ટૂંકા પ્રશ્નો 2 ગુણમાં પૂછાય તેની ચર્ચા કરીએ. 10 પ્રશ્નો છે, 10 પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. આપણો પહેલો પ્રશ્ન છે, કંપનીની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતની તપાસ કરવામાં આવે છે? આ મુદ્દાની ચર્ચા આપણે પ્રશ્નમાં અગાઉ કરી ગયા કે કંપનીના સ્થાપકો કંપનીની સ્થાપના કરતી વખતે કંપનીની સ્થાપના પહેલાના તબક્કામાંથી પસાર થાય છે. આ તબક્કાને કંપનીની સ્થાપના પહેલાનો નોંધણી પહેલાના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર આપણે જુદા જુદા 5 મુદ્દાઓની ચર્ચા કરી હતી. આપણો પ્રશ્ન છે, વિગતવાર તપાસમાં કઈ બાબતની તપાસ કરવામાં આવે છે? કંપનીના સ્થાપકો પ્રાથમિક તપાસ કર્યા પછી વિગતવાર તપાસ કરે છે. આ તપાસમાં સરકારી કાયદાઓનું નિયંત્રણની તપાસ કરવામાં આવશે. કાચા માલની પ્રાપ્તિ, ઉપલબ્ધ જે કંઈ સાધનો છે, જમીન, મકાન, યંત્ર, ત્યાર પછી બજારમાં ચીજ વસ્તુઓની માંગ, પુરવઠો, પછી જે કંઈ આનુષંગિક સેવાઓ છે જે વેપાર વાણિજ્યને મદદ કરનારી છે, તો આ બધી બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવશે. નિષ્ણાંતો દ્વારા આ તપાસ કરવામાં આવશે. આ વિગતવાર તપાસ કર્યા પછી જો કંપનીના સ્થાપકોને સંતોષકારક પરિણામ મળશે તો કંપનીની સ્થાપના વિધિમાં આગળ વધશે અને સાધનો એકત્રિત કરશે, નાણાકીય વ્યવસ્થાઓ કરશે. તો વિગતવાર તપાસમાં કઈ કઈ બાબતોની તપાસ કરાઈ છે તેની આપણે ચર્ચા કરી. બીજો પ્રશ્ન છે, આવેદન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો આવેદન પત્ર નોંધણીનું કે સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવતી વખતે કંપનીના સ્થાપકોએ સૌથી અગત્યનો, સૌથી મહત્વનો દસ્તાવેજ, પ્રથમ નંબરનો મુખ્ય દસ્તાવેજ છે એ આવેદન પત્ર ગણાય છે. આવેદન પત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. તો આવેદન પત્રમાં જુદી જુદી કલમોનો સમાવેશ થાય છે. 6 કલમો છે જેની ચર્ચા કરીએ છીએ. પહેલું છે નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, પછી હેતુ, ઉદ્દેશ કે ધ્યેયની કલમ, જેને હેતુની કલમ પણ કહી શકો, ઉદ્દેશની કલમ પણ કહી શકો, ધ્યેયની કલમ પણ કહી શકાય. ત્યાર પછી જવાબદારીની કલમ છે, ત્યાર પછી મૂડીની કલમ છે અને સ્થાપનાની કલમ. તો આ 6 કલમોનો સમાવેશ થાય છે. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, પછી હેતુની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. તો આવી જુદી જુદી બાબતોનો સમાવેશ છે એ આવેદન પત્રની અંદર 6 કલમો સ્વરૂપે થાય છે. ત્યાર પછી સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો કે જ્યારે સંચાલકોની યાદી તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે, તો જે લોકો કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવા માંગે છે અથવા તો જે લોકો કંપનીમાં સંચાલક બનવા માંગે છે તેની વિગતો તૈયાર કરી અને કંપનીએ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે રજૂ કરવી પડે છે. કઈ કઈ વિગતો હોય છે? તો સંચાલકનું પૂરું નામ, સરનામું, તેની ઉંમર, તેનો વ્યવસાય, અભ્યાસ, આવી સમગ્ર જે માહિતીઓ છે. અન્ય કંપનીમાં જો સંચાલક તરીકે કામ કરતો હોય તો તેની વિગતો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. તો સંચાલકોની વિગતોમાં આ બધી વિગતો હોય છે. આ ઉપરાંત રાષ્ટ્રીયતા પણ હોય છે, તો નેશનાલિટી પણ દર્શાવવાની હોય છે. તો આ બધી વિગતો છે એ સામાન્ય રીતે
लेकिन अजे कई कंपनी ना संचालकों ने विगतों में विगतों दर्शावामां आवे छे। त्यार पछी चौथो प्रश्न छे, संचालकों ना सोगंदनामा में कई बाबतों दर्शावामां आवे छे। तो कंपनी ना संचालकों जरे संचालक तरीके कार्य करवा मांगे छे, राजी खुशी थी कार्य करवा मांगे छे, तो तेनु जाहिरनामु छे ए कंपनी रजिस्ट्रार समक्ष नोंधावुं पड़े छे, जेने लेखित संमति पत्रको कहीए छे। तो लेखित संमतिनी साथोसाथ ए सोगंदनामुं पण दर्शावुं पड़े छे। त्रण बाबतो आ सोगंदनामामां होय छे। पोते कोई बाबत माटे गैरलायक ठरेल नथी तेनी चर्चा, कारण के पोते संचालक तरीके काम करवा माटे लायक छे, कोई बाबत माटे गैरलायक ठरेल नथी, कोई गुनामां पोते गैरलायक ठरेल नथी ते दर्शावुं पड़े छे। नंबर बे, कोई पण छेतरपिंडी अथवा तो कोई गुनानी अंदर पोते गुनेगार ठरेल नथी ते दर्शावुं पड़े छे। अने त्रीजी बाबत छे, पोताए जे कई माहिती आपी छे ते संपूर्णपणे साची माहिती छे ते आ सोगंदनामानी अंदर दर्शावुं पड़े छे। तो त्रण बाबतो दर्शावानी होय छे के पोते कोई गुना माटे गुनेगार ठरेल नथी, पछी पोते जे कई कोई गुनाहित कार्यनी अंदर छेतरपिंडीमां पोते गुनेगार ठरेल नथी, ने जे कई माहिती आपवामां आवी छे તે સંપૂર્ણ સાચી છે તે બાબતો દર્શાવવામાં આવે છે। હવે પાંચમો પ્રશ્ન, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા કરવામાં આવેલા નિવેદનમાં કોની સહી જોઈએ? તો સામાન્ય રીતે કંપનીની સ્થાપના વિધિમાં જે પક્ષકારો સંકળાયેલા છે તે પક્ષકારોએ સામાન્ય રીતે નિવેદનમાં સહી કરવી પડે છે। ક્યાં ક્યાં પક્ષકારો કે જે કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલા છે, જેમ કે કંપનીનો સેક્રેટરી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોસ્ટ એકાઉન્ટન્ટ છે, તો આ જે લોકો આ કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલા છે તે પક્ષકારોએ પોતાના જે નિવેદન રજૂ કરાય છે તેમાં સહી કરવી પડે છે। તો જે પક્ષકારો કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલા છે, પછી એ સેક્રેટરી હોય, કોસ્ટ એકાઉન્ટ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કંપની સેક્રેટરી હોય, તો તેણે પોતાની સહી છે એ કરવી પડે છે। પ્રવર્તકો આર્થિક જગતના ફરિસ્તાઓ છે સમજાવો। તો સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કંપનીની સ્થાપના વિધિ એક જટિલ પ્રક્રિયા છે। કંપનીના સ્થાપકોને કંપની સ્થાપવાનો વિચાર આવે છે, તે પુષ્કળ પરિશ્રમ કરી અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી અને ખર્ચાળ વિધિ કરી અને કંપનીની સ્થાપના કરે છે। કંપની સ્થપાય છે તેના કારણે સમાજને નવી નવી ચીજ વસ્તુઓ વપરાશ માટે મળે છે, લોકોને રોજગાર મળે છે, ધંધાકીય ક્ષેત્રે છે એ સ્પર્ધા વધે છે। તો પરિણામે એમ કહી શકીએ કે કંપનીના જે સ્થાપકો છે તે આર્થિક જગતના ફરિસ્તાઓ તરીકે અથવા તો દેવદૂત તરીકે ઓળખવામાં આવે છે। કંપનીની સ્થાપના વિધિ એટલે શું? કંપનીની સ્થાપના વિધિ એટલે જ્યારે કોઈ એકાદ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને કંપની સ્થાપવાનો વિચાર આવે, તો આ વિચારથી લઈ અને કંપનીની સ્થાપનાની જે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે તેને કંપનીની સ્થાપના વિધિ કહેવામાં આવે છે। એટલે કે કંપનીની સ્થાપનાના વિચારથી લઈ અને ધંધો શરૂ કરવા સુધીની જે સમગ્ર પ્રક્રિયાઓ કરવામાં આવે છે તે પ્રક્રિયાને કંપનીની સ્થાપના વિધિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન, કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે? તો કે કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે, કારણ કે કંપની પોતાના માલિકોથી અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે। પરિણામે કંપની છે એ લાંબુ આયુષ્ય ભોગવે છે, એટલે કે કંપનીના સભ્યો એટલે કે શેરધારકો આવે કે જાય, મૃત્યુ પામે, નાદાર થાય, અસ્થિર મગજનો બને, તો કંપનીના અસ્તિત્વ ઉપર તેની કોઈ અસર થતી નથી, એટલે કંપની છે એ કાયમી પ્રકારનું અસ્તિત્વ ધરાવે છે। શા માટે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવાની હોય છે? તો કંપનીની સ્થાપના વિધિ વખતે અને કંપનીની સ્થાપનાની પ્રક્રિયા વખતે કંપનીના સંચાલકોના નામ અને સરનામાની વિગતો છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ દર્શાવાય છે। તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ જે સંચાલકોના નામ સંચાલક તરીકે દર્શાવેલ છે
તે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવી પડે છે. હવે આ લેખિત સંમતિ શા માટે આપવી પડે છે? તો કે સંચાલકોએ લેખિતમાં રજૂ કરવું પડે છે કે પોતે રાજી ખુશીથી કંપનીમાં સંચાલક તરીકે જોડાયા છે અને પોતે રાજી ખુશીથી કંપનીનું સંચાલન કરવા માંગે છે, કોઈ પણ પ્રકારના દબાણ વગર અથવા તો કોઈ પણ પ્રકારના ધાક ધમકી વગર પોતે કંપનીમાં સંચાલકો બન્યા છે અને પોતાની રાજી ખુશીથી સંચાલક બન્યા છે તે માટે થઈ અને લેખિત સંમતિ આપવાની હોય છે. કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે કંપનીમાં સભ્યો એટલે કે શેરધારકોની જવાબદારી પોતાએ ધારણ કરેલ શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે, એટલે કે શેર મૂડી જેટલી છે પોતાની જવાબદારી હોય છે. કારણ કે કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, પોતે જેટલી રકમના કંપનીના શેર ધારણ કરે છે તેના પૂરતી જે તેની જવાબદારી હોય છે. પછી કંપનીની મિલકતો કરતા દેવું ગમે તેટલું વધી જાય તો કંપનીના સભ્યો એટલે કે શેરધારકો આ દેવું ચૂકવવા માટે અંગત રીતે જવાબદાર ગણાતા નથી. તો પોતાએ જે કંઈ શેર ધારણ કર્યા છે, ધારણ કરેલ શેરની કિંમત પૂરતી જે જવાબદારી મર્યાદિત હોય છે અથવા તો શેર મૂડીની કિંમત પૂરતી જે તેમની જવાબદારી હોય છે. તો આ છે ટૂંકા પ્રશ્નો, આપણે અહીં સુધી ચર્ચા કરી. હવે MCQ VSQ નવા વિડીયોની અંદર છે કે રજૂ કરીશ.